નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય નીતિ ધોરણ 6/4 પુસ્તક અમારી મિત્ર પુસ્તક આપણા મિત્રો તો કે જીવનમાં પત્રમાં વિશેષ મહત્વ આપ્યું. પત્ર લખે છે તે એનું છે આપણા જીવનની અંદર ઘણું બધું મહત્વ છે. પત્રને માધ્યમથી માનવીય સંબંધો મેં તાજગી નયા પર વ જીવંતતા બની રહેતી. પત્રથી છે માનવીના જીવનની અંદર એક ચીજ તાજગી એક નવીન પાડો આપે ત્યારે એ વ્યક્તિ એનો પત્ર વાંચી છે તો ત્યાં તરત એ વ્યક્તિ આપણી સાથે આવી જાય છે. અને જીવંતતા બની રહેતી કે વ્યક્તિની જીવંતતા તો જે લાગણી છે એને પાછી આપણે જીવંત રાખી શકીએ છીએ. પત્ર વ્યાપક સંચારના માધ્યમ કહેવાય છે કે પત્ર છે એ ઘણી વખત છે કંઈ પણ વસ્તુની આગલે કરવા માટેનો એક માધ્યમ છે. કંઈ પણ એક જગ્યાએ સંદેશો મોકલાવો તેના માટેનો એક માધ્યમ છે. પત્ર મિત્ર છે.
કરે છે જ્ઞાનનો સંચય થયો પુસ્તક કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ તેનો સામનો કરવાની તાકાત કે એ વિચારવાની શક્તિ છે જો આપણી પાસે પુસ્તક હોય કે આપણે ક્યાં કહી શકેલું હોય આપણે ચોક્કસ રીતના કામ આવે છે કિતાબ જ્ઞાન કા સ્ત્રોત રહે જીસે જિજ્ઞાસાની પૂર્તિ હોતી કે પુસ્તકો છે જ્ઞાનનો એક સ્ત્રોત પૂજાનો છે કે જેમાંથી જિજ્ઞાસાની પૂર્તિ થઈ છે આપણે કઈ પણ નવી વસ્તુ જાણવાની ઈચ્છા નથી હોય તેની પૂર્તિ કે પણ થતી જાય છે તે જાણી લઈએ છીએ વાત આપણે વાત છે સમજી લઈએ છીએ ઇજ્ઞાને જ્ઞાન ઓર વિજ્ઞાન કો ગતિમાન કરતી પ્રગતિ કે જ્ઞાન અને વિજ્ઞાન વિજ્ઞાન એટલે કે છે અવનવી શોધો કરતી હોય છે તો એ બધાને છે કે ગતિમાન કરતી આગળ ને આગળ છે ગતિ કરવા માટેની પ્રેરણા પણ આપે છે કિતાબે મૂલ્યવાન છે પુસ્તકો છે ઘણી બધી કિંમતી છે હવે એનો પડકાર અમારા જીવનને સજાઈ એવો સવારના છે કે આપણે એ પુસ્તકોને છે એ વાંચી સમજી આપણા જીવનની અંદર છે એની સવાર સજાના પર એવમ સવારના છે કે આપણે જીવનની અંદર આપણે ઉજવાળ પ્રકાશ આપવો છે કે પ્રજ્વલિત કરવાનું છે મિત્ર અમે એસા કાર્યમાં ચાલતા હું કે મુજે પૈસાને પુસ્તકે છે મિત્ર તરીકે હું તને એમ કહું છું કે મારે છે રૂપિયા કે પૈસા નથી જોતા પરંતુ મારે એક સારા પુસ્તકો જોઈએ છે પુસ્તકે અમારે જન્મદિનની અવસર પર પુષ્પ કા ગુલદસ્તા નહીં બલ્કિ કિતાબો કે ભેટ દેવી છે કે ફૂલનો જે આપણે બુકે કહ્યો એ કે ગુલદસ્તો જોતો નથી પરંતુ એના માટે થઈને જીવન માટે પુસ્તક જરૂરી છે પુસ્તકે અમારે મિત્રને ઓરહેલી પુસ્તકો આપણા મિત્રો છે કે બેસે છે ઇન્કો પડતર જ્ઞાન અર્જન કરતે ગણિતની જિમ્મેદારી હમ સકીએ કે એ વાંચી અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાની જવાબદારી છે આપણા બધાની છે મેં હરરોજ પછી કિતાબ કા એક પન્ના પડના શરૂ કરી દીધે કે જે સારા સારા પુસ્તકો છે એ પુસ્તકો માંથી રોજ એક પેજ વાંચવાનું મેં શરૂ કરી દીધેલું છે મેરી આશા કે તું ભી એસા ઈ કરો મારી એવી આશા છે કે તું પણ આવું જ કંઈક કર્યા કરું એક મિત્ર છે બીજા મિત્રને ખૂબ જ સરસ અને સુંદર વચનની વાત છે કે છે કે શું વાત કહે છે કે આપણે એકબીજાને પત્ર લખીએ એમ સમજાવે છે કે જીવનની અંદર પુસ્તકોનું શું મહત્વ છે કે પુસ્તક હોય તો આપણને શું શું કામ આવે છે ચાલો આજે સંકલ્પ કરીએ કે દોસ્તો કે જન્મદિન કે શુભ અવસરો પર શુભકામના કે સાથ શુભકામના કે સાથ સાથ કિતાબો કી મૂલ્યવાન ભેટ દેવી કે ચાલો આજે સંકલ્પ કરીએ ચાલ આજે આપણે નિશ્ચય કરીએ કે સંકલ્પ કરશું કે શું સંકલ્પ કરશું કે દોસ્તો કે જન્મદિન કે શુભ અવસરો પર એટલે કે મિત્રોને જે જન્મદિવસ આવે છે એ અને કોઈ સારા એવા પ્રસંગો આવતા હોય તો એ શુભ પ્રસંગ એટલે ક્યાં ક્યાં શુભ પ્રસંગ લગ્ન હોય શગાઈ હોય કે પછી કોઈ ફ્રેન્ડ સર્કલની સાથે ગેટ ટુગેધર રહેવું હોય પછી કોઈ પણ એવી પાર્ટી પૂજા હોય તો એમાં શું કે આપણે એકબીજાને શું કરશું તો કે એની વાત કરીએ છીએ શું કરશું તો કે શુભકામના કે સાથ સાથ એમાં આપણે એને બેસ્ટ વિશેષ કે જે કંઈ પણ આપણે સારામાં સારું એના માટેની જે કંઈ પણ આપણી લાગણી છે તો વ્યક્ત કરશું એને સિવાય શું કરશું કિતાબોમાં મૂલ્યવાન કિતાબોની મૂલ્યવાન ભેટ કે જે સાચી કેટલી વસ્તુ છે શું છે કેટલી વસ્તુ છે તો પુસ્તકો તો એની પર આપણે એક ભેટ આપશું કે ગિફ્ટ આપશું અબ હમે બુકે નહીં પર બુક ચાહીએ એટલે છે કે હવે મને જે બુકે એટલે કે જે ફૂલનો ગુલદસ્તો છે એ નહીં પરંતુ બુક એટલે કે પુસ્તક ચાહીએ ઇંગ્લિશમાં જ બુકે કહેવામાં આવે છે અને બુક એટલે કે પુસ્તક પરિવાર કે સભી બળો મેરા પરિવારની અંદર તારા છોકરોની અંદર જે કોઈ પણ મોટા વ્યક્તિ હોય છે બધા એને મારા પ્રણામ કે તમારા રસ પૂછે કે તારો મિત્ર પૂછે કે હવે આપણે એમ સંદર્ભ અભિયાન કે ઝુંબેશ ગુજરાતમાં આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ એની વાત કરેલી છે કિસી અચ્છે કાર્ય કે લીએ પ્રભુ કરે કંઈ પણ નવી વસ્તુ હોય છે એને બધે શરૂઆત કરીએ
જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્ત કરવાની કેવી શિક્ષા કે જિજ્ઞાસા એટલે જી નવીન વસ્તુ કઈ પર બનતી હોય છે કે નવી વસ્તુ કઈ રીતના થાય છે તો એ જી જ્ઞાન આપણે જે જાણકારી મેળવવાની ઈચ્છા થાય છે એ જિજ્ઞાસા કહેવામાં આવે છે ગુલદસ્તા સુંદર ફૂલો પર પતિઓ કા બનેલું છે કે સુંદર જી ફૂલ અને પાંદડાઓથી બનેલો એક એને ગુલદસ્તા કહેવામાં આવે છે સુંદર ફૂલો અને પાંદડાઓ પાંદડા હોય અને એની અંદર સરસ મજાના ફૂલો હોય છે ગોઠવેલો તો કે એને જે ગુલદસ્તા કહેવામાં આવે છે શંકર ડ્રોઈંગ ઓર નિશ્ચિત કે જે આપણે ડ્રોઈંગ નિશ્ચિત કે એ સંકલ્પ કહેવાય કે જે આપણે મક્કમ અડગ નિર્ણય હોય છે એની વાત કરેલી છે કારણ કે આપણે જોઈએ તો સરસ મજાનું પાઠના પુસ્તક મન મિત્ર કે પુસ્તકો આપણા મિત્ર કે આપણા જીવનની અંદર છે પુસ્તકોનું શું મહત્વ છે એ એક મિત્રએ બીજા મિત્રને કીધે કે મેં પણ સારા બધી પુસ્તકો વાંચવાનું શરૂ કરી છું મને એવી આશા છે કે તું પણ હવે પુસ્તકો વાંચવાનું શરૂ કરી દઈશ રોજે રોજ અને પુસ્તકોથી આપણને શું શું લાભ થાય છે એ પણ વાત કરેલી છે કે પુસ્તકો છે તો આપણે એનાથી કેટલા ફાયદાઓ થાય છે એની પણ વાત આપણે આ પાઠની અંદર કરેલી છે હજી કંઈક છે ને આપણે એક વખત છે આ પાઠ ઉપર નજર મારી તો કે પુસ્તક મારી મિત્ર કે જીવનની અંદર શું છે પત્રનું મહત્વ તો છે જ કે પત્રનું મહત્વ છે પત્રનું જે કંઈ પણ મહત્વ છે અત્યારે આધુનિક યુગમાં પણ અમુક બાબતો એવી છે કે જેના માટે આપણે હજી આજે પણ પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો છે તો કે પત્રનું શું મહત્વ છે એ કીધું અને એની સાથે સાથે એમ પણ કીધું કે આપણે જીવનની અંદર પુસ્તકનું શું મહત્વ છે કે એ પુસ્તકો વાંચવાની એને પ્રેરણા કેટલી મળી તો કે વાંચે ગુજરાત અભિયાન અને એ જે અભિયાન છે અહીંયા